ગુજરાતમાં હેલ્મેટ મુદ્દે સરકારના યુટર્ન પર વીટીવીનું રિયાલિટી ચેક. હેલ્મેટ ફરજિયાત હોવા છતાં લોકોએ હેલ્મેટ નથી પહેર્યું તો પોલીસ પણ હેલ્મેટના કાયદા મુદ્દે કડક જોવા નથી મળી. હેલ્મેટનો કાયદો હોવા છતાં પણ લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા. હેલ્મેટનો કાયદો અમલમાં હોવાનું રાજ્ય સરકારે એફિડેવિટ કર્યું હતું, જેમાં પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાનો ઉલ્લેખ છે. તો ગઈકાલે ફરી રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે હેલ્મેટ ફરજિયાત છે, પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. તો આપણે જાણીએ કે લોકો હેલ્મેટને લઈ અત્યારે કેટલા સિરિયસ જોવા મળી રહ્યા છે, આ સાથે પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી છે કે નહીં. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરતથી જોડાઈ ગયા છે. જયંતિ સંવાદદાતા અમદાવાદથી અમારી સાથે લાઈવ જોડાયેલા છે. શૈલેષ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, સુરતમાં શું સ્થિતિ જોવા મળી રહી છે આજે હેલ્મેટને લઈ? કારણ કે ગઈકાલે જે રીતે સરકારે ફરીવાર કહ્યું કે હેલ્મેટ હવે ફરજિયાત છે, શું લોકો આજે ફરજિયાત હેલ્મેટ પહેરી રહ્યા છે કે નહીં? અને નથી પહેરતા તો પોલીસ દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? અત્યારે આપણે સુરતના રિંગ રોડ જે વિસ્તાર છે ત્યાં સૌથી મોટો ટ્રાફિક અત્યારે સવારના સમયે જોવા મળે છે. ટ્રાફિકનો આ ફ્લો પણ દેખાઈ રહ્યો છે. ખૂબ ઓછી માત્રામાં લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે. અત્યારે હું આ ટ્રાફિક દેખાઈ રહ્યો છે તે બતાવી રહ્યો છું. તેની સાથે સાથે આજે અત્યારે ટ્રાફિક જે પોઈન્ટ ઉપર ઊભા છીએ તે ટ્રાફિકનો પોઈન્ટ પણ દેખાઈ રહ્યો છે. હેલ્મેટનો કાયદો જે છે એમાં અડધો અમલ થતો હોય તેવું કંઈક લાગી રહ્યું છે. અડધા લોકોએ પહેર્યા છે હેલ્મેટ, અમુક લોકોએ હેલ્મેટ નથી પહેર્યા. હેલ્મેટનો કાયદો ફરીથી ફરજિયાત થયો, તમે પહેર્યું નથી, શું કહો? માથામાં દુખાવો થાય એ વસ્તુથી, ગરમી ચડે છે ને તો દુખે પછી. આ એક બીજા યુવાન હેલ્મેટ પહેરીને આવ્યા છે, હેલ્મેટનો કાયદો ફરીથી આવ્યો, તમે અમલ કરી રહ્યા છો? તો વર્ષોથી અમલ કરું છું અને હેલ્મેટ સેફટી છે અને પ્લસ ફ્રેશનેસ બી લાગે છે. આ બીજા યુવાન છે, શું કહો છો? હેલ્મેટનો કાયદો આવ્યો, તમે નથી પહેર્યું? ખબર છે, હા ખબર છે મને. એ તો ચોક્કસ આ સિગ્નલ ચાલુ થયું છે, હું બીજા દ્રશ્યો પણ બતાવીશ. લોકો અપેક્ષા મુજબ ચિત્ર વિચિત્ર બહાના બતાવે છે. એક યુવાને કહ્યું કે માથાનો દુખાવો થાય છે એટલે નથી પહેરતો હેલ્મેટ. બીજા પણ હું આ ટ્રાફિકમાં બતાવી રહ્યો છું કે ટ્રાફિકમાં અનેક લોકો એવા છે કે જેઓ હેલ્મેટ નથી પહેરી રહ્યા, હેલ્મેટના કાયદાનો પૂરેપૂરો અમલ પણ નથી કર્યા. એક સિગ્નલના સામેની બાજુ પણ કેટલાક યુવાનો દેખાય છે, વાહન ચાલકો, તેઓ હેલ્મેટ નથી પહેરી રહ્યા. આમ ઓવરઓલ કંઈક ને કંઈક હેલ્મેટના કાયદાને લઈને હજી પૂરી ગંભીરતાથી તેનો અમલ થતો હોય તેવું લાગતું નથી. જી બિલકુલ. તો સુરતમાં કહી શકાય કે ક્યાંક હજુ પણ ફરજિયાત હેલ્મેટનો કાયદાનો અમલ નથી થઈ રહ્યો. અમદાવાદની શું સ્થિતિ છે જયંતિ? અમદાવાદમાં લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે કે નથી? ને નથી પહેરતા તો ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે? મનીષા, ચોક્કસથી આપણે અમદાવાદના લોકો પાસેથી પણ જાણવાની કોશિશ કરીશું કે અમદાવાદમાં હેલ્મેટનો કાયદો કેટલો અસરકારક નીવડ્યો છે, બતાવવાની કોશિશ કરીશું. મોટા ભાગના જે લોકો છે તેમણે હેલ્મેટ છે તે તો પહેર્યા છે, કેટલાક લોકોએ જ હેલ્મેટ નથી પહેર્યા. આપણે લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, તેમની સાથે પણ ચર્ચા કરીશું ને તેમને પણ પૂછીશું. ખાસ કરીને ગઈકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવું હાઈકોર્ટે કહ્યું છે, શું કહેશો આપ, હેલ્મેટ કેમ નથી પહેર્યું? આપની પાછળ કોઈ બેસશે તો પહેરાવશો કે કેમ વિચારશું? હજી લીધું નથી. બીજું હેલ્મેટ ખરીદવાની વાત કરે છે કાકા, ખાસ કરીને હેલ્મેટ નો કાયદો આવ્યો છે, હેલ્મેટ વિશે શું કહેશો? કાયદો વિશે હેલ્મેટ માં તો બધો બહુ ડખાશે, માણસ ને સાઈડ કાપી હોય તો દેખાતું નથી પાછળ, જુઓ તો તમે બરાબર. એમાં એક ની જ વાત કરો, એમાં તમે બીજાને બેહાડવાની વાત કરો તો ક્યાં મેળ જ આવે? આ તો વાત છે એક ની વાત. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટા ભાગના લોકોએ હેલ્મેટ તો પહેર્યા છે, પરંતુ પાછળ બેઠેલા લોકોએ હેલ્મેટ નથી પહેર્યા. એટલે કહી શકાય કે હજુ આ કાયદાને અમલમાં લાવતા અને અમદાવાદીઓ આને અમલ કરતા ઘણો સમય લાગશે, કારણ કે આગળના લોકોએ તો હેલ્મેટ પહેરવાના ચોક્કસથી ચાલુ કર્યા છે. કહી શકાય કે 100 રેશિયામાંથી 80-90% લોકોના માથા પર અત્યારે આપણાને હેલ્મેટ દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસથી કહેક ને કે કાયદો તો અસરકારક રહ્યો છે, પણ પાછળ બેઠેલા એક પણ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તેઓનું માનવું છે કે
કે પાછળ બેઠેલા વ્યક્તિને રસ્તામાંથી ક્યાંકથી અમે ડ્રોપ કરતા હોઈએ તો એ હેલ્મેટ શક્ય નથી હોતું. આપણે દ્રશ્યમાં જોઈને આપણે ખ્યાલ આવશે કે હેલ્મેટ આગળ બેઠેલા વ્યક્તિ તમામે પહેર્યા છે, પાછળ બેઠેલા એક પણ વ્યક્તિએ અમદાવાદમાં હેલ્મેટ નથી પહેર્યું. એટલે કાયદો છે તે કાયદાને હવે ક્યારથી અમલ કરે છે લોકો અમદાવાદીઓ તે જોવાનું રહ્યું. અત્યારે જે રીતે દ્રશ્યમાં મનીષા આપણે જોયું તે રીતે આગળ બેઠેલા લોકોએ મોટાભાગના હેલ્મેટ પહેર્યા છે, પરંતુ પાછળ બેઠેલા લોકોએ હેલ્મેટ નથી પહેર્યા. બિલકુલ કહી શકાય કે અમદાવાદમાં અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકો હેલ્મેટમાં જોવા મળી રહ્યા છે. શૈલેષ, સુરતની વાત કરીએ તો 50% લોકો હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસ ના કોઈ કર્મચારી ત્યાં હાજર હોય તો આપણે સીધી તેમની સાથે વાતચીત કરવા માંગીશું કે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી, કેમ મેમો નથી આપવામાં આવી રહ્યો. કારણ કે સરકાર તરફથી જવાબ રજૂ કરી દેવામાં આવ્યો છે હાઈકોર્ટમાં કે હેલ્મેટ ફરજિયાત છે. ચોક્કસપણે હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે આ ટ્રાફિક જે સિગ્નલ પોઈન્ટ છે એ સિગ્નલ પોઈન્ટ ઉપર અત્યારે જે પોલીસ છે, પોલીસ અહીંયા કોઈ ચેકિંગની કાર્યવાહી નથી કરી રહી. પરંતુ સુરતમાં એક જોવા મળે છે કે લગભગ 40-50 એવા પોઈન્ટ પોલીસે ઊભા કર્યા છે કે ત્યાં તેઓ સતત ચેકિંગ કરતા હોય છે. ચાર રસ્તાની આસપાસના વિસ્તારમાં ખૂબ ઓછું ચેકિંગ હોય છે, પરંતુ દરેક પોલીસ સ્ટેશનની હદનો જે વિસ્તાર શરૂ થાય ત્યાં ચેકિંગ વધારે પ્રમાણમાં થતું હોય છે. પરંતુ ઓવરઓલ કંઈક ને કંઈક જ્યારે નવા ટ્રાફિક નિયમો આવ્યા ત્યારે જે કડકાઈથી અમલ થતો હતો એ કડકાઈ અત્યારે જોવા નથી મળી રહી. દાખલા તરીકે અત્યારે હું જે દ્રશ્યો બતાવું છું એ સિગ્નલની સામેની બાજુ એવરેજ લગભગ 25 જેટલી ગાડીઓ ઊભી છે. એ તમામ ગાડીઓ પૈકી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું નથી, તેઓને કોઈ ડર હોય તેવું પણ નથી લાગી રહ્યું. ઉપરાંત જે મેં કહ્યું તેમ ટ્રાફિકના જે ચેકિંગ પોઈન્ટ એ અલગ હોય છે. ચાર રસ્તા ઉપર સુરતમાં ટ્રાફિક પોઈન્ટ ઉપર ખૂબ ઓછું ચેકિંગ થતું હોય છે, પરંતુ કંઈક ને કંઈક જો સઘન ચેકિંગ થતું હોય તો લોકોને ચોક્કસ હેલ્મેટ પહેરવાનો એક ડર અથવા તો ફરજ પડે. પરંતુ એ ડર કે ફરજ છેલ્લા 2 દિવસ દરમિયાન સુરતમાં જોવા નથી મળીને ઓવરઓલ કંઈક ને કંઈક અમલ પણ ઢીલો થતો હોય તેવું ચોક્કસ સુરતમાં લાગી રહ્યું છે. જી બિલકુલ, તો સુરતમાં પણ ક્યાંક કાયદાનો ઢીલો અમલ થતો હોય તેવું ચોક્કસપણે દ્રશ્યમાં જોઈ શકાય છે. જયંતિ, ખાસ કરી અમદાવાદની વાત કરીએ, પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, આવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, આવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ તેવું ક્યાંય જ નથી દેખાતું. લાગી રહ્યું છે કે સરકારના આ નિર્ણયનો કડકપણે અમલ હજુ સુધી નથી થઈ રહ્યો. જે નિર્ણય છે એનો કડકપણે અમલ બિલકુલ નથી થયો. હા, અમલ થયો છે પણ આગળના બેઠેલા માટે, કારણ કે ગઈકાલે પણ VTV જ્યારે લોકો સાથે વાત કરી હતી ત્યારે એમનું કહ્યું છે કે પાછળ બેઠેલાને હેલ્મેટ શક્ય નથી, કારણ કે બે બે હેલ્મેટ કેરી કરવા ખૂબ જ અઘરા હોય છે અને પાછળ બેઠેલી વ્યક્તિને જો રસ્તામાંથી ક્યાંકથી ડ્રોપ કરવાની હોય તેવા સંજોગોમાં અમારે શું કરવું. અમદાવાદીઓ સાથે ફરીથી આપણે વાત કરવાની કોશિશ કરીશું. આપ જુઓ છો જે રીતે મેં રેશિયો કહી રહી હતી, 80% લોકોના હેલ્મેટ માથામાં દેખાય છે, જ્યારે 20% લોકો એવા છે જેમની જોડે હેલ્મેટ નથી. આપણે લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. મિત્ર, હેલ્મેટનો કાયદો આવ્યો છે, શું માનો છો હેલ્મેટ આપ નથી પહેરતા, ખરેખર પહેરવું જોઈએ કે કેમ? મને તો કઈ ખ્યાલ નથી. આજકાલમાં આવ્યો તો હું હોસ્પિટલ રહી છું તો ટિફિન આપવા જવું, પણ આજકાલમાં આવ્યો તો મને આઈડિયા નથી. કાયદો તો બહુ જૂનો છે, કાયદો તો બહુ જૂનો. 200 આપી હતી પણ મારે અહીંયા તો 1 કિલોમીટર આગળ જ જવાનું છે, એટલે મેં એને કહું પેલું નથી ગણ્યું, પણ ગંભીરતા હોવી જોઈએ. જો ચોક્કસથી ગંભીરતા હોવી જોઈએ. આપણી સાથે બીજા પણ લોકો છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને તેમને પણ પૂછીશું. પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું સરકાર કહે છે, શું આપ પહેરવાના છો? હવે અરે હિન્દી બોલીએ, હિન્દી પીછે બેઠતે ઉનકો ભી હેલ્મેટ પહેરના ચાહીએ, સરકાર બોલ રહી હૈ, આપ પહેરોગે અભી? હા પહેરના ચાહેંગે. આપ જોઈ શકો છો પાછળ બેઠેલા મનીષા એક પણ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું, ભલે કાયદો આવ્યો હોય પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યા. આગળ બેઠેલા જે વ્યક્તિઓ છે ડ્રાઇવિંગ કરે છે તેઓ હેલ્મેટ પહેરે છે. આપણે એક ભાઈ સાથે પણ વાત કરીશું. સરકારનું કહેવું છે કે પાછળ જે વ્યક્તિ બેસે તેમને પણ હેલ્મેટ પહેરવું જોઈએ. હા પહેરના ચાહીએ, એસે તો સેફ્ટી કે લિયે અચ્છા રહેગા પીછે વાલો કે લિયે. અબ સે આપ પીછે બેઠને વાલો કો પહેરાઓગે ક્યા? હા પહેરાંગે, ક્યો નહીં પહેરાંગે. ચોક્કસથી હવેથી તેઓ પહેરાવશે. એટલે આમ તો અમદાવાદીઓ બહાનાબાજીમાં ખૂબ જ માહિર હોય છે, ત્યારે એક બીજા પણ અમદાવાદી છે, આપણે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, પરંતુ સિગ્નલ છૂટ્યો છે એટલે કહી શકાશે કે ચોક્કસથી આ લોકોને જોવાની કોશિશ કરીશું મનીષા. અને ચોક્કસથી કહી શકાય કે લગભગ આગળ બેઠેલા તમામ લોકોને હેલ્મેટ પહેરવા છે, પરંતુ પાછળ બેઠેલા કોઈ પણ લોકોએ હેલ્મેટ નથી પહેર્યા, તે પણ પહેરશે. પરંતુ કાયદો જે નવો ફરીથી જાહેર કર્યો છે પાછળને ફરજિયાત પહેરવું તેને લઈને કદાચ થોડોક સમય લાગશે હજુ.
બિલકુલ જયંતિ અને શૈલેષ, આપનો આભાર. સમગ્ર વિગત સાથે જોડાવા બદલ. તો ક્યાંક મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને લોકો હજુ પણ ક્યાંક હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદાનો કડકપણે અમલ કરતા જોવા નથી મળી રહ્યા. અમદાવાદમાં મોટાભાગના લોકોએ હેલ્મેટ પહેર્યો છે, પરંતુ સુરતના દ્રશ્યો જે સામે આવ્યા, 50% લોકો હાલ હેલ્મેટ નથી પહેરી રહ્યા. જોવું રહ્યું આગામી દિવસોમાં સરકારના કાયદાનો કેટલો કડકપણે અમલ લોકો દ્વારા કરવામાં આવે છે.